खबर छे अमारा गामनी आजूबाजू छ जग्याए मळे छे मने खबर छे तमे विचारो के आ विकास मॉडलनी वात करती विकासना नामे ने वाहवाही करती आ सरकारना गुजरातमां आ मोदीना विकास मॉडलमां दारू खुल्लेआम मळे छे आ हप्ताओ क्यां सुधी थाय छे बूटलेगरो केम आटला खुल्लेआम फरे छे केम बिंदास छे केम एमने कोईनो डर नथी तो एनु प्रोटेक्शन पूरु पाडवा माटे एने ખૂબ સરસ રીતના સાચવવામાં આવે છે સરકારમાં ત્યારે એ લોકો આટલા બધા ગુજરાતમાં ખુલ્લેઆમ ફરી શકે છે લઠ્ઠાકાંડ થયું લઠ્ઠાકાંડના નામે બદલીને કેમિકલ પીધું એટલે કારણ કે અહીંયા દારૂબંધી છે ગુજરાતમાં એટલે લોકો કેમિકલ પીને મર્યા છે આવી ખોટી ખોટી થિયરી લાવે છે અને જો કેમિકલ પીને મર્યા હોય તો તમે કેમ અધિકારીઓની બદલી કરો છો તેમ કે તમે કેમ અધિકારીઓને સસ્પેન્ડ કરો છો તમે કેમ આટલી બધી ધરપકડો કરો છો જ્યારે કેમિકલ કાંડ જ થયું છે તો તમે સિમ્પથી આપો પરિવારોને સિમ્પથી આપો કે હવે પછી અમારી જવાબદારી છે આના પહેલાં પણ જ્યારે ગુજરાતમાં 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયું હતું ત્યારે પણ આ જ રીતના સરકારે છાવરીને લોકોને ફરજ મોકૂફ કરીને ફરી વખત ફરજ ઉપર લાવ્યા આવા અનેક હત્યાકાંડો થાય છે આ લઠ્ઠાકાંડ નથી હત્યાકાંડ છે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની છે અને આ લોકોને છાવરવામાં આ લોકોને પ્રોટેક્શન પૂરું પાડવામાં ગૃહમંત્રી સુધી રેન્જ આઈજી સુધી લોકોનું કેવું એવું છે કે હપ્તાઓ પહોંચે છે તો સરકાર સ્વીકારીને આમાં ગૃહમંત્રીએ પોતે પોતાની નૈતિક સબત જવાબદારી સમજીને પોતાના સત્તાકાળમાં કાર્યકાળમાં આ બનાવ બન્યો છે તો રાજીનામું આપવું જોઈએ અને આવા લઠ્ઠાકાંડ ભવિષ્યમાં ક્યારેય નહીં થાય એવી ગુજરાતની જનતાને બાંહેધરી આપવી જોઈએ કારણ કે સૌથી વધારે પરિવારોમાં આવા કાંડ થવાના લીધે મહિલાઓ ઉપર વધારે પડતું મહિલાઓ ઉપર આ લોકોને જીવવું મુશ્કેલ થઈ જાય છે જનારા જાય છે એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ પણ એના પછી મહિલાઓનું જીવન બાળકોનું જીવન એમના પરિવારનું જીવન કેટલું તો ભયંકર રીતના ચાલે છે એ પાછળ સ્વીકારવાની જવાબદારી સરકારની હોય છે જો દારૂબંધી કરવામાં નહીં આવે તો મહિલા મોરચા તરફે આપ કેવા કાર્યક્રમો કરશો દારૂબંધી કરવામાં નહીં આવે નહીં આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે દારૂબંધી નહીં જ કરે કારણ કે સરકાર આમાં મળેલી છે અને જો સરકાર મળેલી ન હોય તો કોઈને ખબર ના હોય કે ક્યાં આવી રીતના લઠ્ઠાકાંડ થાય છે ક્યાં બુટલેગરો ખુલ્લેઆમ ફરે છે દારૂબંધી નહીં જ કરે તો અમે બહેનો દરેક જગ્યાએ દરેક જિલ્લાના સંત જિલ્લા કક્ષાએ અમે આંદોલન કરશું બહેનોને બહાર લાવશું કારણ કે બહેનોની વેદના છે એમાં એમને જીવવું મુશ્કેલ થઈ જાય છે માતાનો દીકરો જ્યારે જાય છે ત્યારે એની શું માનસિક પરિસ્થિતિ હોય કોઈ યુવાન પત્નીનો પતિ જ્યારે જાય ત્યારે આવનારું જીવન કેટલું ભયંકર હશે એ પણ વિચારવું ખૂબ મુશ્કેલ છે બાળકો નિરાધાર થાય તો એની જવાબદારી અને મોટા કરવા કોની જવાબદારી એ પણ બહુ મુશ્કેલ છે આ બધી જ મુશ્કેલીઓમાંથી પસાર થતું કોઈનું જીવન હોય જેને સૌથી વધારે તકલીફ પડતી હોય તો બહેનોનું છે ને આના માટે બહેનો આંદોલન કરશે.